નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું શિવાંગી ખત્રી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાંડેસરામાં બીઆરટીએસ રૂટમાં જીએસઆરટીસીના વોલ્વો બસના ડ્રાઈવરે 9 વર્ષના બાળકને અડફેટે લેતા મોત. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રસ્તા પર કાર ભડભડ સળગી ઉઠી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ સમારોહ યોજાયો. રંગોનું જ્યોતિષી મહત્વ, ગ્રહોની શુભતા માટે આ રીતે રંગો હોળી. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાંડેસરામાં બીઆરટીએસ રૂટમાં જીએસઆરટીસીની વોલ્વો બસે 9 વર્ષના બાળકને અડફેટે લેતા મોત. જીએસઆરટીસીની વોલ્વો બસની અડફેટે આવેલા બાળકનું ઘટના સ્થળે મોત. પાંડેસરા પ્રેમનગર દરગાહ નજીક બીઆરટીએસ રૂટમાં જીએસઆરટીસીની વોલ્વો બસે 9 વર્ષના બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વોલ્વો બસની અડફેટે મોતને ભેટેલો બાળક નજીકની ભંગારની દુકાનમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. બસના ચાલકની સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ જતા માહોલ તણાવગ્રસ્ત થઈ ગયો હતો. જીએસઆરટીસીની બસના ચાલકની સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જીએસઆરટીસી વોલ્વો બસની અડફેટે કાળનો કોળિયો બનેલો 9 વર્ષનો રાહુલ રાજપૂત હતો, જ્યારે વોલ્વો બસનો ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મિત્રો સાથે રમી રહ્યો હતો. મૃતક રાહુલ માતા અને બે નાના ભાઈ સાથે રહેતો હતો. દરમિયાન આજે બહાર મિત્રો સાથે રમી રહ્યો હતો. સાથે મિત્ર બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો અને બસની અડફેટે ચડી ગયો હતો. તેના કાકા પાસે દોડીને ગયો હતો અને રાહુલના અકસ્માત અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દોડીને પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં રસ્તા પર કાર ભડભડ સળગી ઉઠી. રાજકોટના કેકેબી હોલ સર્કલ પર ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહમાં ઉભેલી કારમાં અચાનક આગ લાગી હતી. રાજકોટમાં કાર સળગવાનો બનાવ બન્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પર આગનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના કેકેબી સર્કલ પાસે એક સફેદ કલરની કારનો ચાલક ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક કારની અંદરથી ધુમાડો નીકળ્યો હતો. સમય સૂચકતા વાપરીને કારનો ચાલક બહાર નીકળી ગયો હતો. કારમાંથી ધીમે ધીમે ધુમાડા બહાર નીકળતા આગ વધુ પ્રસરતા ટ્રાફિક સિગ્નલ વહેલું ખોલવાની ફરજ પડી હતી. બીજી તરફ સર્કલ પર તૈનાત વોર્ડન તેમજ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓને જવાનોએ આગ લાગેલી કારની આજુબાજુનો વિસ્તાર વોર્ડન કર્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી લિક્વિડ ફોર્મનો મારો ચલાવ્યો હતો. બીજી તરફ આગજનીનો બનાવ સામે આવતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, જે બાદ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ સમારોહ યોજાયો. આ ભવ્ય મંદિરના નિર્માણ થકી પાટીદાર સમાજ દરેક વર્ગના લોકો માટે કામ કરનારો સમાજ બન્યો છે. ઉમિયા મંદિરના નિર્માણ થવાથી ગુજરાતના પવિત્ર યાત્રાધામમાં નવા યાત્રાધામનો પણ સમાવેશ થયો છે. તમામ સમાજના લોકોએ સમરસતા રાખવીને આ ધાર્મિક સ્થાન માટે દાન આપવા માટે આગળ આવવું જોઈએ. મોટેરા સ્ટેડિયમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઉમિયાધામ જેવા ધાર્મિક સ્થાનને કારણે આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વધુ વેગ મળશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિરનું ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમની સાથે સાથે વિશ્વમાં વર્લ્ડ ક્લાસ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ ભવ્ય મંદિરના નિર્માણની સાથે સાથે સમાજના વિકાસ માટે પણ સામાજિક પ્રોજેક્ટ ઉભા કરીને નવા ભારતના નિર્માણમાં મોટો ફાળો આપવાનું કામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે દેશ માટે ગૌરવી વાત છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે પાટીદાર સમાજ ભવ્ય મંદિરના નિર્માણ થકી સમાજના દરેક વર્ગના લોકો માટે કામ કરનારો સમાજ બન્યો છે, ત્યારે તમામ દરેક સમાજના લોકોએ સમરસતા દાખવીને આ ધાર્મિક સ્થાન માટે દાન આપવા આગળ આવવું જોઈએ અને એક જૂથ થવું જોઈએ. રંગોનું જ્યોતિષી મહત્વ, ગ્રહોની શુભતા માટે આ રીતે રમો હોળી. દર વર્ષે ફાગણ મહિનામાં રંગોનો સૌથી મોટો તહેવાર હોળી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. આ દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે. હોળી આ વખતે 10 માર્ચે છે. ધૂળેટીના એક દિવસ પહેલા હોળી પ્રગટાવી દેવામાં આવે છે.
રંગો જીવન સાથે અનોખું જોડાણ ધરાવે છે. રંગો વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે પ્રભાવિત કરે છે. રંગો આપણી લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિમાં હોળીનો તહેવાર ફૂલો, રંગ અને ગુલાલ ઉડાડીને ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવન સાથે સંકળાયેલા આ રંગો નવગ્રહોની શુભતા વધારવામાં પણ મદદ કરે છે. લાલ રંગ. જો તમે જ્યોતિષીય આધારે લાલ રંગને જોશો તો ભૂમિ, મકાન, હિંમત અને શક્તિનો સ્વામી મંગળ આ રંગથી પ્રસન્ન થાય છે. પીળો રંગ. પીળો રંગ અહિંસા, પ્રેમ, આનંદ અને જ્ઞાનનો પ્રતીક છે. આ રંગ સૌંદર્ય અને આધ્યાત્મિક તેજને નિખારે છે. સાથે જ તેનાથી દેવ, ગુરુ, બૃહસ્પતિ પણ પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે. નારંગી રંગ. નારંગી રંગ જ્ઞાન, ઉર્જા, શક્તિ, પ્રેમ અને આનંદનો પ્રતીક છે. જીવનમાં તેના પ્રયોગથી મંગળ અને બૃહસ્પતિની કૃપાથી સાથે સૂર્યદેવની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. સફેદ રંગ. સફેદ રંગ શાંતિ, પાવનતા અને સાદગી દર્શાવે છે. આ રંગના પ્રયોગથી ચંદ્રમાં શુક્રની કૃપા રહે છે. વાદળી રંગ સ્વચ્છતા, નિષ્પાપી, પારદર્શી, કરુણામય, ઉચ્ચ વિચારનું સૂચક છે. વાદળી રંગના પ્રયોગથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. લીલો રંગ. લીલો રંગ ખુશહાલી, સમૃદ્ધિ, ઉત્કર્ષ, પ્રેમ, દયા, પાવનતાનો પ્રતીક છે. લીલો રંગ ખુશહાલી, સમૃદ્ધિ, ઉત્કર્ષ, પ્રેમ, દયા, પાવનતાનો પ્રતીક છે. લીલા રંગના પ્રયોગથી બુધ ગ્રહ પ્રસન્ન રહે છે. એક નજર કરીએ આજના હવામાન સમાચાર પર. આજે દિવસ દરમિયાન શહેરભરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હું શિવાંગી ખત્રી ફરી મળીશ આવતીકાલે આ સમયે. નમસ્કાર.